Bhrigu was one of the Saptarishis. To Bhrigu, Saptarishiyo mana ek hata. Teoe bhavishya ma joyo. Ane kahelo ke manaso kevi ritna hashe. તેમણે દુનિયાના અંત સુધીની આગાહી કરી હતી. શું તે તમારા વિશે વાત કરી રહ્યા છે? ના, તેઓ માનવતા વિશે વાત કરી રહ્યા છે કે તે કેવી રીતે વિકસિત થશે, તે શું કરશે. અને જો ઘણા બધા ફેરફારો અને સંયોજનો, જો તે આ પ્રકારના હોય તો તેમની તરફ શું આવશે, જો તે બીજા પ્રકારના હોય તો તેમની તરફ શું આવશે. આ રીતે તેમણે એક નકશો દોર્યો. હું ઈચ્છું છું કે તમે તેને એક રેખાચિત્ર તરીકે જુઓ. ધારો કે તમે પવનની હિલચાલ વિશે એક રેખાચિત્ર બનાવો. અહીં ઓછું દબાણ છે તેનો અર્થ એ કે આપણને ખબર છે કે પવન પેલી બાજુ જવાનો છે. ઊંચા દબાણનો અર્થ છે કે પવન અહીંથી દૂર જવાનો છે. તો તેમણે માનવતાનો એક નકશો બનાવ્યો કે માનવ ચેતના જો આ પ્રમાણે હોય તો તે આ તરફ જશે, તે આ પ્રકારના ગર્ભમાં જશે, તે આ પ્રકારની વસ્તુ આકર્ષિત કરશે, આવું બનશે, તેવું બનશે. આ રીતે ખૂબ વિસ્તૃત રીતે તેમણે સમગ્ર બાબતમાં ઉતર્યા. તો આ ભૃગુ સંહિતા કહેવાય છે. આ માનવ ચેતનાનો એક નકશો છે આ સૌર મંડળના અંત સુધીનો. કેવી રીતે મનુષ્યનો વિકાસ થશે અને કેવા પ્રકારના માણસો આવશે, કઈ કઈ વસ્તુઓ કારણભૂત બનશે અને કેવી રીતે વાંચવો, તેની માટે તેમણે લોકોને તાલીમ આપી. If an elaborate map is made of something, જો કોઈ વસ્તુનો એક વિસ્તૃત નકશો બનાવવા અમે, શું તમે એવો કોઈ નકશો જોયો છે? સામાન્ય નકશા નહીં. શું તમે ભારતના અથવા યુનાઇટેડ સ્ટેટ્સનો ભૌગોલિક સર્વે જોયો છે? તેમાં આ વસ્તુ હોય છે. શું તમે આ નકશા જોયા છે? આ નકશાને વાંચવામાં ચોક્કસ તાલીમની જરૂર પડે છે, તેમાં બધું જ લખેલું હોય છે. અથવા શું તમે વિમાનને લગતા નકશા જોયા છે? તેઓ ખરેખર જટિલ હોય છે. જો તમારે દુનિયાના એક ભાગથી બીજા ભાગ તરફ ઉડાન ભરવી હોય તો એક વિમાની વિદ્યાનો નકશો હોય છે, સિવાય કે તમે સારી રીતે શીખેલા હોવ. હું આ પરીક્ષાઓમાં બેઠો છું અને પાસ થયો છું, પરંતુ મને નથી લાગતું કે હું અહીંથી, માનો કે દક્ષિણ અમેરિકાનો પ્રવાસ સફળતાથી ખેડી શકું. કારણ કે આ ગ્રહ ગોળ છે, તે ફરી રહ્યો છે અને સમયક્ષેત્ર બદલાઈ રહ્યા છે. આ બધું જ નકશામાં વણી લેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ રીતે કેવી રીતે વાંચો તે ખબર હોય તો તે 2 મિનિટમાં તેના સૂચકો લખી લેશે અને ખબર છે કે ક્યાં જવું છે. જો તમે તેને વાંચવું ન જાણતા હો તો મહિનાઓ દિવસો વિતાવો તો પણ ખબર નહીં પડે કે તે શું છે. તો તેઓએ માનવ ચેતનાનો આ વિસ્તૃત નકશો બનાવ્યો. તેઓએ લોકોને સહજ બોધના ચોક્કસ પરિમાણ સાથે તેને વાંચવા માટે તાલીમ આપી, કારણ કે આ બધી એકદમ તાર્કિક વસ્તુઓ નહોતી. એટલે આ લોકો આ પ્રથા જાળવી રાખતા આવ્યા છે. અને તમે કેટલો તેના પર સંદેહ કરો છો તેનાથી ફરક નથી પડતો. તમે જે છો તે તમને મોઢા પર કહેશે ને તમને મૂરખ જેવો અનુભવ કરાવશે, અને તે સાચું છે દુર્ભાગ્યપણે. જો તમે એક નાડી વૈદ્ય પાસે જઈને બેસો તો સૌથી પહેલો આંચકો તે તમને તમારા માતા પિતાનું નામ કહીને આપશે. બસ, ગયા તમે, કારણ કે તમે કશેકથી ત્યાં ગયા છો, કોઈ ફરક પડતો નથી. જો તમે કોઈ બીજા દેશથી ગયા હો તો તે તમને પહેલો શબ્દ કહી દેશે. તે કદાચ ન જાણતા હોય કે તમે સુઝાના છો કે તાનિયા, તે કદાચ ન જાણતા હોય. તે કહેશે કે તમારું નામ ટી થી શરૂ થાય છે. બસ એમ જ, કારણ કે તે તમારા ભૂતકાળ કે તમારું ભવિષ્ય કશું જ નથી જોઈ રહ્યા, તે માત્ર એક નકશો વાંચી રહ્યા છે. નકશો વાંચીને તે કહે છે કે ઓકે, આ તાપમાન છે, આટલી ઊંચાઈ છે, આવી આવી વસ્તુ છે. પરંતુ તે એક સહજ બોધથી દેખાતો નકશો છે, સિવાય કે તે અમુક સ્થિતિમાં હોય કે તે ન વાંચી શકે. એટલે આ કોઈ મંદિરની આસપાસ થવું જોઈએ. સામાન્ય રીતે તેની આસપાસ થાય છે જ્યાં આ મંદિરને આ હેતુથી બનાવવામાં આવ્યું હોય છે. હવે ધંધાકીય ફાયદા માટે તેઓ બધી જગ્યાએ સ્થળાંતરિત થયા છે. તે કદાચ એટલું અસરકારક નહીં હોય, પરંતુ એવા લોકો છે જે એકદમ સચોટ છે. બટ ઇફ યુ આર ઓન ધ સ્પિરિચ્યુઅલ પાથ, પરંતુ તમે આધ્યાત્મિક માર્ગ પર છો અને તે પ્રમાણિક વ્યક્તિ હશે તો તમારું ભવિષ્ય કહેવાની ના પાડશે હંમેશા. અને જો તમે જાઓ અને તે તમારું ભવિષ્ય કહે તો તમે હજુ આધ્યાત્મિક નથી. સો Is destiny fixed? શું ભાગ્ય નિશ્ચિત છે? તમારું ભાગ્ય કોઈ બીજી વ્યક્તિ દ્વારા નિશ્ચિત થતું નથી, તે તમારું કર્મ છે. તમારું સોફ્ટવેર અમુક રીતનું છે તો તે અમુક રીતે તમારી માટે કામ કરશે. ધારો કે તમારા કોમ્પ્યુટરમાં અમુક પ્રકારનું સોફ્ટવેર છે, તમે ગમે તે કરો તે એક જ વસ્તુ કરશે, ખરું ને? પરંતુ શું હું તે કોમ્પ્યુટરને તોડીને અટકાવી શકું? હું કરી શકું.
પરંતુ છતાં જો તમે તેને ફરી ચાલુ કરો એની એ જ હાર્ડ ડ્રાઈવ એ જ વસ્તુઓ આવશે એક નવા કોમ્પ્યુટરમાં. જો તમે ઈચ્છો તો હું તમને કહીશ, જો હું તમને કહું કે તમે 80 વર્ષ સુધી જીવશો અને તમે પર્વત પરથી કૂદી જાઓ, એક નવું કોમ્પ્યુટર લઈ લેશે તમને થોડા સમય પછી, પરંતુ એ જ હાર્ડવેર, ખરું કહીએ તો એ જ સોફ્ટવેર, એની એ જ વસ્તુઓ થશે, નવું કંઈ નહીં. સેમ થિંગ વિલ હેપન, નથિંગ ન્યુ. સો ધે આર લુકિંગ એટ ધેટ એસ્પેક્ટ. તો તેઓ જીવનનું તે પાસું જોઈ રહ્યા છે અને ભૌતિક ધોરણે તેનું અર્થઘટન કરવાની કોશિશ કરે છે. જ્યાં અર્થઘટન છે ત્યાં હંમેશા ભૂલો હોય છે. તે અર્થઘટન કદાચ હંમેશા સાચું ન પણ હોય, પરંતુ તેનું વાંચન, મૂળભૂત અભ્યાસ કે ઊંચાઈ શું છે, આ શું છે, તે શું છે, તે સાચું છે. તેનું અર્થઘટન કેવી રીતે કરવું તે એક વ્યક્તિગત કુશળતા છે. દરેક વ્યક્તિ એક સમાન અર્થઘટન નથી કરી શકતી. તેથી આ આખું વિજ્ઞાન વિકસિત કરાયેલું ભૃગુ સંહિતા. પરંતુ જો તમે આધ્યાત્મિક માર્ગ પર હો તો તેઓ તમને કંઈ નહીં કહે, કારણ કે તમે તે સીમામાં નથી આવતા. યુ ડોન્ટ બિલોંગ ઇન ધેટ રેન્જ.